नमस्कार बहनों, आज आप धोरण 12 समाजशास्त्र में समूह संचार माध्यमों अने समाज की चर्चा करवाना छे। आ पाठ में बोर्ड में 10 मार्कना प्रश्नों पूछाय छे। 2018 અને 2019 આ પાઠમાંથી એ અને બીમાં પ્રશ્ન પૂછાયો નહીં હતો। સી વિભાગમાં એક પ્રશ્ન, ડી વિભાગમાં એક પ્રશ્ન અને ઈ વિભાગમાં એક પ્રશ્ન પૂછાયો હતો। ડી અને ઈ વિભાગમાં બે બે પ્રશ્ન પૂછાયા હતા, એટલે કે એકના અથવામાં એક પ્રશ્ન હતો। આમ ટોટલ 10 માર્કના પ્રશ્ન હતા। 2020 બોર્ડમાં થોડુંક માળખું બદલાયું હતું। आ पाठ में 10 मार्कना प्रश्नों था, पण विभाग चेन्ज करवामां आव्या हता। ए में एक प्रश्न, बी में एक प्रश्न, सी में प्रश्न मुकायो नहीं हतो। जे बे मार्कनो प्रश्न पूछाता था, जे ए अने बी में एक एक मार्क में लेवामां आव्या हता। डी में एक प्रश्न अने ई में एक प्रश्न मुकवामां आव्यो हतो। आम टोटल 10 मार्कना प्रश्न पूछाया हता। आ पाठ में आपणे संचार कोने कहेवामां आवे एनी व्याख्या जोवाना छे। संचार नी प्रक्रिया नी लाक्षणिकता 6 जेटली आपवामां आवेली छे। 6 लाक्षणिकताओ जोवाना छे। संचारना बे मॉडलो आपवामां आवेला छे, बे मॉडलोनी चर्चा करवाना छे। त्यार पछी संचारना बे प्रकार छे, पारस्परिक संचार अने समूह संचार। पारस्परिक संचार कोने कहेवामां आवे एनी व्याख्या जोवाना छे। समूह संचार नी व्याख्या जोवाना छे। समूह संचारना बे पेटा प्रकार छे, परंपरागत समूह संचार अने आधुनिक समूह संचार। आधुनिक समूह संचारना पेटा बे प्रकार छे, मुद्रित माध्यमों अने वीजाणु माध्यमों। वीजाणु माध्यमोमां 7 माध्यमोनी वात करवामां आवेली छे। त्यार पछी छेल्लो पॉइंट समूह संचार माध्यमोनी असरोनी चर्चा करवाना छे, जे 7 मुद्दामां आपवामां आवेली छे। आम आटला मुद्दानो अभ्यास आपणे आ पाठमां करवाना छे। शरूआतथी जोई बहेनो, प्रस्तावना આપવામાં આવેલી છે। આગળના એકમને ધ્યાનમાં રાખીને મૂકવામાં આવેલું છે વિધાન। 5મા ચેપ્ટરમાં આપણે સામાજિક પરિવર્તનની 4 પ્રક્રિયાઓની ચર્ચા કરી। સંસ્કૃતિકરણની પ્રક્રિયા, પશ્ચિમીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને ઉદારીકરણની પ્રક્રિયા। વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને ઉદારીકરણની પ્રક્રિયાઓમાં સંચાર ક્રાંતિ આવશ્યક છે। ભારતમાં 3 પ્રકારની ક્રાંતિ થઈ, જેમાં શ્વેત ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ અને સંચાર ક્રાંતિ। સંચાર ક્રાંતિ એ જ અત્યારે વિશ્વને નાનકડું બનાવી દીધેલું છે। સંચાર ક્રાંતિ સંચારના માધ્યમો દ્વારા જ આવે છે, જે આપણે આગળ જોવાના છે। પારસ્પરિક માધ્યમો છે અને સમૂહ સંચાર માધ્યમો છે, અને એની અસર જ મોટાભાગે સંચાર પર પડતી હોય છે, અને એક લોકો એકબીજાની જરૂરિયાતો સંતોષતા હોય છે। એ સમૂહ સંચાર માધ્યમોની આપણે ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, શાળાનું બેલ વાગે ને તમે ક્લાસમાં જાઓ, તમે શિક્ષકને નમસ્કાર કહો તો શિક્ષક નમસ્કાર કહે છે। તમે સમાચારપત્ર વાંચો છો, તમે ફોન ઉપર વાતો કરો છો કે તમે ટેલિવિઝન જુઓ છો, આ બધું જ સંચારથી શક્ય બને છે। એટલે સંચારમાં ઓછામાં ઓછી બે વ્યક્તિ, બે જૂથો, વ્યક્તિ વ્યક્તિ કે વ્યક્તિ જૂથ હોઈ શકે છે। અહીંયા આગળ ચોક્કસ પ્રકારના સંકેતો હોય છે, સંજ્ઞા હોય છે। ઉદાહરણ આપવામાં આવેલા છે એ પ્રમાણે, શાળાનો બેલ વાગે, આપણને ખબર જ છે એક કે બે બેલ વાગે એટલે આપણે ક્લાસમાં જ જવાનું હોય છે। પણ લાંબો બેલ પડી જાય તો આપણને ખબર પડી જાય છે, કોઈ કહેવા માટે આવતું નથી કે તમે છૂટી ગયા છો, પણ સંજ્ઞા જ છે છૂટી જવાની, લાંબો બેલ વાગે એટલે છૂટી જાય છે। આમ અહીંયા આગળ શાળાનો બેલ વાગે કે તરત ક્લાસમાં જવાની વાત કરવામાં આવી છે। શિક્ષક નમસ્કાર કરે તો સામે વિદ્યાર્થી બહેનો પણ નમસ્કાર કરતી હોય છે, સમાચાર પત્ર વાંચતી હોય છે। આમ મોટાભાગે આ તમામ બાબતો એ સંચારથી શક્ય બનતી હોય છે। સંચારને અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કહેવામાં આવે છે। બહેનો, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે, સંચારને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? બહેનો, ખાસ ધ્યાનમાં રાખજો, અંગ્રેજી સ્પેલિંગ નહીં આવડે તો તમે ઉચ્ચાર પણ લખી શકો છો, કોમ્યુનિકેશન। કોમ્યુનિકેશન શબ્દ લેટિન કોમ્યુનથી નિર્મિત થયેલો છે। બહેનો, 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, હિન્દી ભાષામાં સંચારને કયા શબ્દોથી પ્રયોજવામાં આવે છે?
चार शब्द मुकवामां आवेला छे, संचार, सूचना, संचार व्यवस्था अने संसर्ग, जे हिंदी में कहेवामां आवे छे। एज रीते एक मार्कना प्रश्न में प्रश्न मुकवामां आवे गुजराती में संचार ने कया शब्दों थी प्रयोजवामां आवे छे। गुजराती में संदेशा व्यवहार कही सकाय, संचार कही सकाय अने प्रत्यायनना माध्यमों कही सकाय अथवा प्रत्यायन कही सकाय। मानव समाजनी आवश्यक जरूरियातों पैकीनी एक पायानी जरूरियात हो तो ते संचार छे। मानवीनी जरूरियातों संतोष जरूरियातों संचार द्वारा संतोषी शकाती होय छे। एटले आवश्यक जरूरियात के पायानी जरूरियात ए संचार छे। मानवीनी तमाम जरूरियात मोटा भागे संचार थी शक्य बनती होय छे। एटले संचार आवश्यक जरूरियात तरीके ओळखावी शकाय। संचार बे के तेथी वधु पक्षों वच्चेनी एवी आंतरक्रिया छे जेमां संवेदनावाहक अने भौतिक माध्यमों द्वारा एक बीजा पक्ष पर आंतरिक के बाह्य असर उपजावे छे। संचारनी प्रक्रिया अने ए रीते संचारनी प्रक्रिया मोटा भागे अभिन्न अंग जोवा मळे छे। कारण के अहींया आगळ कहेवामां आव्युं छे ए प्रमाणे संचारनी प्रक्रियामां ओछामां ओछी बे व्यक्ति होवी जोईए अने बे व्यक्तिमां व्यक्ति व्यक्ति पण होई शके, व्यक्ति जूथ पण होई शके, जूथ जूथ पण होई शके अने आंतरक्रिया करे छे। अने आंतरक्रियाने ध्यानमां लेवामां आवे तो आंतरक्रिया द्वारा ज भौतिक माध्यमों उपयोग करवामां आवे छे अने एक पक्षनी असर बीजे बीजा पक्ष पर पड़ती होय छे। ए आंतरिक असर पण होई शके अने बाह्य असर पण होई शके। संचारनी प्रक्रियानो प्रारंभ बाळकना जन्मथी थाय छे अने तेनो अंत मानवीना जीवनना अंत सुधी चाले छे। बाळक जन्मे त्यारथी संचारनी प्रक्रिया चालू थाय छे अने व्यक्ति मृत्यु पामे त्यां सुधी ए प्रक्रिया चालती जोवा मळे छे। आ रीते प्रत्यायन के संचार माध्यम मानव जीवननुं अभिन्न अंग छे। बहनों बे मार्कना प्रश्न में प्रश्न पूछवामां आवे संचार के प्रत्यायन मानव जीवन अभिन्न अंग छे समझावो। बे मार्कना प्रश्न में प्रश्न पूछवामां आवे बहनों खास ध्यान में लेजो अहीं आगळ आपवामां आव्युं छे ए प्रमाणे ए अभिन्न अंग एटला माटे कहेवामां आवे छे कारण के बे व्यक्तिओ द्वारा जे कंई आंतरक्रिया करवामां आवे छे अने ए आंतरक्रिया एकबीजा उपर बाह्य के आंतरिक असर करती होय छे अने जन्मथी मृत्यु सुधी आ प्रक्रिया चालती जोवा मळे छे। एटला माटे संचार ए मानव जीवननुं अभिन्न अंग छे। आम संचारनी प्रक्रियामां अभिन्न अंग तरीके स्वीकारवामां आव्युं छे। संचारनी व्याख्याओ बहेनो खास ध्यानमां लेजो संचारनी व्याख्या ત્રણ આપવામાં આવેલી છે। સંચારની વ્યાખ્યા ત્રણ આપવામાં આવેલી છે। ઘણી વખત નામ સહિત પૂછવામાં આવે તો જેની વ્યાખ્યા આપવામાં આવેલી એ જ વ્યાખ્યા હોવી જોઈએ। ત્રણ વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલી છે જેમાં એડવર્ડ એમરીની વ્યાખ્યા છે, વિદ્યુત જોશીની વ્યાખ્યા છે, કીથ ડેવિડની વ્યાખ્યા છે। બહેનો ખાસ ધ્યાનમાં રાખજો નામ સહિત પૂછવામાં આવે તો જેની હશે એ જ વ્યાખ્યા લખવાની છે, પણ નામ સહિત નહીં પૂછવામાં આવે સંચારની વ્યાખ્યા આપો તો તમે ત્રણમાંથી ગમે તે એક લખી શકો। એ જ રીતે પાંચ માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે સંચારની વ્યાખ્યા આપી સંચારની લાક્ષણિકતાઓ સમજાવો અથવા સંચારની વ્યાખ્યા આપી સંચારના પ્રકારો સમજાવો। બહેનો ધ્યાનમાં રાખજો અહીં આગળ સંચારની વ્યાખ્યા માંગેલી હોય તો તે સમયે તમે ગમે તે એક વ્યાખ્યા લખવાની છે જેમાં એડવર્ડ એમરીની વ્યાખ્યા છે। સંચાર એ માહિતી, વિચારો અને વલણોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પરિવર્તિત કરવાની કલા છે। સંચાર એ માહિતી, વિચારો કે વલણો જે એક વ્યક્તિ દ્વારા અસ્તિત્વમાં આવી હોય અને એ બીજી વ્યક્તિને પરિવર્તિત એટલે પહોંચાડવાની કળા છે। બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની કળાને સંચાર તરીકે ઓળખવામાં આવે છે। બીજી વ્યાખ્યા આપવામાં આવી છે વિદ્યુત જોશીની વ્યાખ્યા છે। વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, ઉર્મીઓ, ઈચ્છાઓ, ઇન્દ્રિયગત અનુભવો જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા કે અન્ય કોઈ અર્થપૂર્ણ માધ્યમ દ્વારા બીજી વ્યક્તિમાં પ્રત્યાયિત એટલે કે આપણે પસાર કરે તે પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે। એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરી શકે, લાગણીઓ આપે, ઉર્મીઓ બતાવે અથવા ઇન્દ્રિયગત અનુભવી જેવી આત્મલક્ષી માનસિક અમૂર્ત બાબતોને ભાષા દ્વારા કે અન્ય કોઈ માધ્યમો દ્વારા બીજી વ્યક્તિઓને પ્રત્યાયિત એટલે કે પહોંચાડવે અને પ્રસાર કરવાની પ્રક્રિયાને પ્રત્યાયન તરીકે ઓળખવામાં આવે છે એ વિદ્યુત જોશીની વ્યાખ્યા છે જે ગુજરાતના સમાજશાસ્ત્રી છે। ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા છે કીટ ડેવિડની વ્યાખ્યા છે। સંચાર પ્રત્યાયન એટલે એક વ્યક્તિ કે સમૂહથી બીજી વ્યક્તિ કે સમૂહમાં કોઈ સૂચના અથવા
भाव पहुँचाड़वानी प्रक्रिया। प्रत्यायन एटले एक व्यक्ति के समूह थी बीजी व्यक्ति के समूह में कोई सूचना अथवा भाव पहुँचाड़वानी प्रक्रिया है। एक व्यक्ति बीजी व्यक्ति ने के घनी बड़ी व्यक्तिओं ने सूचना के भाव पहुँचाड़े छे एने संचार तरीके ओळखवामां आवे छे। आम त्रण व्याख्या आपवामां आवी छे। एडवर्ड एमरीनी व्याख्या छे, विद्युत जोशीनी व्याख्या छे, किट डेविडनी व्याख्या छे। टूंक में आपणे एम कही शकीए कि संचार एक एवं माध्यम छे जेना द्वारा बे व्यक्तिओ के समूहनी वच्चे परस्पर भावनाओ अने आकांक्षाओनो आदान प्रदान थाय छे। बे व्यक्तिओ होय के बे जूथो होय के व्यक्ति व्यक्ति वच्चे मोटा भागे आंतरक्रिया द्वारा भावनाओं के आकांक्षाओं आपले आदान प्रदान थत हो। संचार में बे प्रवाह है, जेमा एक बाजू संदेशा मोकलना संदेश मोकले छे, जारे बीजी बाजू संदेशा मेळवना तेनी प्रतिक्रिया आपतो होय छे। संचार में ओछा में ओछी बे व्यक्ति होवी जोईए। बे व्यक्ति में व्यक्ति व्यक्ति पण होय सके, व्यक्ति जूथ पण होय सके, अने जूथ जूथ पण होय सके, अने ए संदेशा मोकले छे अने जेने मळे छे ए व्यक्ति प्रतिक्रिया रूपे संदेशो पाछो मोकले छे। आम त्रण प्रकारनी व्याख्या आपवामां आवेली छे। त्यार पछी बेनो आपणे जोईए संचारनी लाक्षणिकताओ। बोर्ड में 5 मार्कना प्रश्न में पूछाई गयेलो प्रश्न है। जो ये प्रश्न 2 मार्कना प्रश्न में पूछाय तो फक्त मुद्दा लखवाना है। 2 मार्कना प्रश्न में फक्त मुद्दा लखवाना है। एज प्रश्न 5 मार्कना प्रश्न में पूछवामां आवे तो 6-6 मुद्दा समझावाना है। 5 मार्कना प्रश्न में 6-6 मुद्दा समझावाना है। 2 मार्कना प्रश्न में फक्त पॉइंट लखवाना है अथवा कोई एक पॉइंट काढ़ी ने ए 2 मार्कना प्रश्न में मुकवामां आवे। जेमा पहली लाक्षणिकता है संचार एक अविरत प्रक्रिया है। संचार वगर मानव जीवन शक्य नहीं, एटले के मानव जीवन अभिन्न अंग है। संचार ए मानव जीवन अभिन्न अंग है, जे आपणे शरूआतना पेरेग्राफ में चर्चा करी है। आंतरक्रिया द्वारा शक्य बने छे संचार, अने आंतरक्रिया द्वारा लोको पोतानी जरूरियातो संतोषी सकता होय छे, अने संचार द्वारा जे शक्य बनतो होय छे एटला माटे मानव जीवननुं अभिन्न अंग छे। प्रत्यायन विना एक व्यक्ति बीजी व्यक्तिनी भावनाथी ज्ञात थतो नथी। प्रत्यायन एटले के संचार वगर एक व्यक्ति बीजी ज्ञातिनी भावनाओ जाणी शकतो नथी। संचार द्वारा जे जाणी शकाय छे, संचार के प्रत्यायनमां सूचना होय शके, आदेश होई सके, निर्देश होई सके, सलाह होई सके, मंतव्य होई सके, शिक्षण प्रेरणा होई सके, प्रेम होई सके, भावनाओं वगैरह संदेशाना आदान प्रदान की प्रक्रिया सतत चालती रहती जोवा मळे छे। सूचना आपवामां आवे, पालन करवामां आवे, सलाह आपवामां आवे, पालन करवामां आवे, मंतव्य रजू करवामां आवे, ए रीते संचार एक अविरत चालती प्रक्रिया छे। त्यार पछी बीजी लाक्षणिकता छे संचार द्विमार्गी प्रक्रिया छे। समझाओ 2 मार्कना प्रश्न में प्रश्न पूछवामां आवे। संचार में 2 व्यक्तिओ अथवा समूहनी वच्चे संदेशानुं आदान प्रदान थतुं होय छे। संचार में ओछा 2 व्यक्तिओ होवा जोईए। 2 व्यक्ति वच्चे आंतरक्रिया थाय, जेमां 2 व्यक्ति पण होय शके, व्यक्ति व्यक्ति पण होय शके, व्यक्ति जूथ पण होय शके, अने जूथ जूथ पण होय शके। आम संचारनी प्रक्रियामां 2 पक्षो होवा जोईए। 2 पक्षो द्वारा ज मोटा भागे संचारनी प्रक्रिया शक्य बनती होय छे। आ अविरत प्रक्रिया द्विमार्गी छे। संदेशो मोकलनार ने प्रेक्षक तरीके ओळखवामां आवे छे। संदेशो मोकले, संदेशो जेने प्राप्त थाय छे ए संदेशानुं अर्थघटन करीने एनी प्रतिक्रिया आपतो होय छे। आम संचार ए द्विमार्गी प्रक्रिया छे। त्यार पछी ત્રીજું લક્ષણ છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે। સંચાર માટે ચોક્કસ પ્રકારનું માધ્યમ હોવું જોઈએ। એ પછી માધ્યમ પ્રત્યક્ષ પણ હોઈ શકે અને પરોક્ષ પણ હોઈ શકે। दाखला तरीके 2 व्यक्ति सामसामे मळे तो ए प्रत्यक्ष संचार छे, पण एक व्यक्ति टेलिफोन द्वारा बीजी व्यक्ति ने माहिती आपे तो ए परोक्ष छे। संचार में 2 व्यक्ति के समूह वच्चे मानवीनी वाचा एटले के बोली, हास्य, रुदन, इशारा, हावभाव जेवु संवेदनावाहक माध्यम पण होई शके। वर्तमानपत्र, रेडियो, टीवी, टेलिफोन, मोबाइल जेवा भौतिक माध्यमों पण होई शके। मोटा भागे शरीर ने ध्यान में राखीने वाचा, बोली, हास्य, रुदन, इशारा के हावभाव करवामां आवता होय छे अने ए हावभाव सामेनी व्यक्ति समझी जती होय छे। एज रीते भौतिक माध्यमों में वर्तमानपत्र होय शके, रेडियो होय शके, टेलिफोन होय शके अथवा मोबाइल होय शके, अने ए माध्यम द्वारा संचारनी आपले संदेशानी आपले थती जोवा मळे छे। आम ત્રીજું લક્ષણ છે સંચાર માટે માધ્યમ આવશ્યક છે। ત્યાર પછી ચોથું લક્ષણ
संचार एक प्राकृतिक गुण है, संचार ए जन्मजात गुण है, प्रकृति द्वारा प्राप्त थयेलो जन्म थी प्राप्त थयेलो गुण है। संचार नो प्रारंभ जन्म थी थाय छे। अहीं आगळ दृष्टांत आपवामां आवेलुं छे, बाळक जन्मे, नवजात बाळक ने भूख लागे अने ते रड़वानुं शरूआत करे तो माताने खबर पड़ी जाय, माताने खबर पड़ी जाय के संतानने भूख लागी छे। मानवीनुं बोलवा सांभळवानुं कौशल्य प्राणी करता जुदू पड़तुं होय छे। मानवी सामाजिक प्राणी छे, ए अन्य प्राणीओथी त्रण बाबतमां जुदो पड़तो जोवा मळे छे। मानवी बोली शके छे, विचारी शके छे अने विचारो व्यक्त करी शके छे, तो लेखन कलानुं कौशल्य मानवीने अजोड बनावे छे। मानवी लेखन शक्ति धरावतो जोवा मळे छे अने लेखन शक्ति द्वारा पण एक व्यक्ति पोताना विचारों बीजा व्यक्तिओने लेखननी सामग्री द्वारा पहोंचाड़ी सकतो होय छे। आम संचार ए मानवीनो प्राकृतिक गुण छे। त्यार पछी पांचमुं लक्षण छे, संचार एक सामाजिक प्रक्रिया छे। संचार ए बे व्यक्ति के समूह वच्चे थती प्रक्रिया छे। संचार में ओछा में ओछी बे व्यक्तिओ होवी जोईए। बे व्यक्तिओ में व्यक्ति व्यक्ति पण होई शके, व्यक्ति जूथ पण होई शके अने जूथ जूथ पण होई शके। संचार बे व्यक्ति के समूह वच्चे थती प्रक्रिया छे। आ प्रक्रिया में संचार माटेना संदेशा के संज्ञानो अर्थ समाज द्वारा परिभाषित थयेलो होय छे। अहींया आगळ चोक्कस प्रकारनी संज्ञा के संदेशाओ मोटा भागे चोक्कस प्रकारना माध्यमथी परिभाषित थयेला होय छे अने सामेनी व्यक्ति ए समझी जती होय छे। जेवी रीते बाळक रડતું હોય તો માતાને ખબર પડી જાય અને ભૂખ લાગે છે। અહીંયા આગળ કહેવામાં આવેલું છે, દ્રષ્ટાંત આપવામાં આવેલું છે, વ્યક્તિ હાથ ઊંચો કરીને હલાવે ત્યારે સામેની વ્યક્તિ સમજી જાય છે કે આપણે આપણને આવજો કહેવામાં આવે છે। હાથ ઊંચો કરવામાં આવે તો સામેની વ્યક્તિ સમજી જાય છે અને એ સામેની વ્યક્તિ સમજી જાય છે આપણને આવજો કરવામાં આવે છે। એ જ રીતે ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિક પોલીસ ઊભો હોય, વાહનોને અવર જવર માટે રોકવામાં આવતા હોય છે, જવા દેવામાં આવતા હોય છે, ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ બતાવતો હોય છે અને વાહન ચલાવનાર વ્યક્તિ એ સમજી જતો હોય છે। આમ સંચાર એ સામાજિક પ્રક્રિયા છે। છઠ્ઠું લક્ષણ છે, સંચાર વિજ્ઞાન અને કળા છે। વૈજ્ઞાનિક પદ્ધતિથી સંચારની ટેકનિક વિકસાવીને પ્રેક્ષકોને વધુ અર્થપૂર્ણ સંદેશા આપી શકાય છે। મોટાભાગે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ટેકનિક દ્વારા સામેની વ્યક્તિને તાત્કાલિક એ સમજી જાય એ રીતે સંદેશા આપવામાં આવતા હોય છે, માહિતી આપવામાં આવતી હોય છે। આ માટે વિવિધ પ્રકારના સાધનો, ભાષા, નૃત્ય અને ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરી શકાય છે। દાખલા તરીકે અહીં આગળ દ્રષ્ટાંત આપવામાં આવેલું છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, કોઈ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવાની હોય તો એ ચર્ચા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ હોઈ શકે, વ્યક્તિ જૂથ વચ્ચે પણ હોઈ શકે અને જૂથ જૂથ વચ્ચે પણ હોઈ શકે અને એ વિસ્તૃત ચર્ચામાં મોટાભાગે ચોક્કસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે, ભાષાનો ઉપયોગ કરવામાં આવે કે નૃત્યનો ઉપયોગ કરવામાં આવે કે ટેકનોલોજીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે અને એ રીતે પ્રત્યક્ષ બતાવવામાં આવે અને માહિતી વિસ્તૃતીકરણ કરી બતાવવામાં આવતું હોય છે। આમ સંચારના ની 6 જેટલી લાક્ષણિકતાઓ છે, સંચારની પ્રક્રિયાઓની 6 જેટલી લાક્ષણિકતાઓ છે। 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો બેનો ફક્ત પોઈન્ટ લખવાના છે, 6 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે તો 6 મુદ્દા સમજાવવાના છે। ત્યાર પછી સંચારની પ્રક્રિયાના 2 મોડલો આપવામાં આવેલા છે, બેનો ખાસ ધ્યાનમાં રાખજો, બંને મોડલો 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બંને મોડલો 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, જેમાં ઓસગુડ અને વિલ્બર સેનનું મોડલ 2 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલું છે। સંચાર પ્રત્યે પ્રત્યેક માનવ સમાજની અનિવાર્ય જરૂરિયાત છે। સંચાર દ્વારા જ માનવી પોતાની જરૂરિયાત સંતોષી શકતો હોય છે, સંચાર વગર માનવ સમાજની કલ્પના કરી શકાતી નથી। સંચાર છે એટલા માટે જ માનવ સમાજ ટકી રહેલો જોવા મળે છે અને એને ધ્યાનમાં રાખીને જ અહીંયા આગળ એના 2 મોડલો આપવામાં આવેલા છે, એને મોડલ પણ કહેવામાં આવે છે અને સોપાન પણ કહેવામાં આવે છે, આકૃતિમાં આપવામાં આવેલું છે। બેનો ખાસ ધ્યાનમાં રાખજો, એરો કઈ બાજુ જાય છે એ ધ્યાનમાં લેવાનું છે। જો એરો ખોટો આપવામાં આવશે, સંદેશાની સામે સંદેશો છે, અર્થઘટનની સામે જ અર્થઘટન છે, સંદેશાની સામે અર્થઘટન આવી જવું જોઈએ નહીં, બાકી 2માંથી 1 પણ માર્ક્સ મળશે નહીં। જેમાં સંદેશો એરો જોજો, સંદેશો કોઈ વ્યક્તિ સંદેશો મોકલે છે,
કોકને મળે છે, મળી ગયા પછી એ અર્થઘટન કરે છે, સંદેશામાં શું માહિતી આપવામાં આવી, અર્થઘટન કર્યા પછી એ પ્રતિક્રિયા દ્વારા સંદેશો પાછો મોકલે છે, સંદેશો મોકલ્યા પછી જેને મોકલવાનો હોય એ ફરીથી અર્થઘટન કરે છે, સંદેશો મળે છે, એ રીતે પ્રક્રિયા સતત ચાલતી રહેતી જોવા મળે છે. અહીંયા આગળ સમજાવવામાં આવેલું છે, ઓસગુડ અને વિલબર્નના મતે લોકો જે સંદેશો મેળવે છે તેને સમજે છે, જેવું સમજાય તેવા સંદેશાનું અર્થઘટન કરી જેની પાસેથી સંદેશો પ્રાપ્ત કર્યો હોય તેને સંદેશાનો જવાબ પરત કરે છે. એટલે કે અહીંયા આગળ સંદેશો પ્રાપ્ત થાય, દાખલા તરીકે દ્રષ્ટાંત આપવું, બંનેમાં દ્રષ્ટાંત સરખું જ આવશે. તમે તમારા માતા પિતાને લેટર લખો છો, તમારા માતા પિતાને લેટર મળે છે, એનું અર્થઘટન એટલે કે વાંચે છે, ત્યાર પછી વાંચ્યા પછી ફરીથી વાંચીને એના અનુસંધાનમાં સંદેશો લખવામાં આવે છે, સંદેશો લખીને પાછો મોકલવામાં આવે છે, તમને મળી જાય, તમે વાંચો છો, ફરીથી તમે સંદેશો મોકલો છો. આમ સંદેશાનું અર્થઘટન કરીને સંદેશ આપલેની પ્રક્રિયા સતત ચાલતી રહેતી જોવા મળે છે. ત્યાર પછી ડેવિડ વર્ગો, આ બીજું મોડલ છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, SMCR મોડલ કોણે આપ્યું, એક માર્કના પ્રશ્નમાં વિકલ્પમાં મૂકવામાં આવે તો ડેવિડ બર્ગોનું મોડલ છે, જેમાં ચાર શબ્દો લેવામાં આવેલા છે. અંગ્રેજી શબ્દો છે, અંગ્રેજી શબ્દ યાદ રાખવાના છે, સ્પેલિંગ યાદ રાખવાની છે. સોર્સ, જેને ગુજરાતીમાં પ્રેષક કે સંદેશો મોકલનાર કહેવામાં આવે છે. મેસેજ, સંદેશો. ચેનલ, કોઈક માધ્યમ. અને રિસીવર એટલે પ્રાપ્ત કરનાર, જેને મોકલવામાં આવ્યો હોય એ મેળવે એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. આમ ચાર શબ્દ છે, એસ એટલે સોર્સ, એમ એટલે મેસેજ, સી એટલે ચેનલ અને આર એટલે રિસીવર. અહીંયા આગળ સંદેશો મોકલવામાં આવતો હોય છે અને એ સંદેશો જેને મળે છે, અહીંયા આગળ આપવામાં આવ્યું છે. ફરીથી દ્રષ્ટાંત આપો, પ્રેક્ષક, તમે ટપાલ લખો છો, ટપાલમાં ચોક્કસ વિગતો એટલે કે સંદેશો લખો છો, જે કાંઈ વિગત લખવાની હોય એ વિગત. ચેનલ, પોસ્ટ, તમે એ ટપાલ હાથો હાથ પહોંચાડતા નથી પણ પોસ્ટમાં મોકલાવો છે, પોસ્ટમાં મોકલાવ્યા પછી જેને મોકલવામાં આવી હોય એને પ્રાપ્ત થઈ જાય, એને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. આમ સોર્સ, મેસેજ, ચેનલ અને રિસીવર. આમ ડેવિડ બર્ગોમાં SMCR પ્રત્યાન મોડલ તરીકે ઓળખવામાં આવે છે. મોડલ બે પ્રકારના સંચાર પ્રક્રિયાના બે મોડલો છે. આમ અહીંયા આગળ આપણે અત્યાર સુધી ચર્ચા કરી સંચાર કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોઈ, સંચારની 6 જેટલી લાક્ષણિકતાઓ જોઈ જે 5 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે, ત્યાર પછી સંચારના બે પ્રકારના મોડલો આપવામાં આવેલા છે એ બે મોડલોની ચર્ચા આપણે કરી, જેમાં પહેલું મોડલ આપવામાં આવ્યું છે ઓસગુડ અને વિલબર શ્રેમનું મોડલ છે, જેમાં આકૃતિ આપવામાં આવેલી છે, 2 માર્કના પ્રશ્નમાં આકૃતિ દોરવી ફરજિયાત છે. ત્યાર પછી બીજું મોડલ આપવામાં આવેલું છે ડેવિડ બર્ગોનું મોડલ, જે માં અંગ્રેજી શબ્દ લેવામાં આવેલા છે SMCR, એસ ફોર સોર્સ, એમ ફોર મેસેજ, સી ફોર ચેનલ અને આર ફોર રિસીવર. ગુજરાતી શબ્દ પણ લખવાના છે, સોર્સ એટલે સંદેશો મોકલનાર, પ્રેષક, પ્રેક્ષક નહીં પ્રેષક, મેસેજ એટલે સંદેશો, ચેનલ જેને આપણે માધ્યમ તરીકે પણ ઓળખાવી શકીએ અને રિસીવર પ્રાપ્તકર્તા જેને સંદેશો મળે છે એ. આમ આટલા મુદ્દાનો અભ્યાસ આપણે કર્યો છે. હવે પછી બીજા ભાગમાં આપણે સંચાર પ્રક્રિયાના પ્રકારોની ચર્ચા કરીશું, જે બે પ્રકારો આપવામાં આવેલા છે એની ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું.